હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે ધોરણ એક વિષય અંગ્રેજી વિદ્યાર્થી મિત્રો અંગ્રેજીમાં આપણે યુનિટ એકસઠ સુધી શીખી ગયા છીએ હવે આજે આપણે યુનિટ બાસઠથી શીખીએ શું લખ્યું છે નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ વાંચો જોઈ મિત્રો જી એટલે પગ ટી ટીન એટલે ડબ્બો પી આઈ એન પીન એટલે ટાંકણી એફઆઈજી ફીગ એટલે અંજીર એચ ઇ એન હેન એટલે मर्गी P E N पेन એટલે પેન C O T કોટ એટલે તલંગ H A T હેટ એટલે ટોપી B O X બોક્સ એટલે પેટી G U N ગન એટલે બંદૂક C O W ગાવ એટલે ગાય ટી ઓય ટોય એટલે રમકડું બી ઓ વાય બોય એટલે છોકરો બેગ એટલે દફતર એમ એ એન મેન એટલે માણસ ટી એ પી ટેપ એટલે નળ જો વિદ્યાર્થી મિત્રો અહિયાં શું લખ્યું છે નીચેના ગુજરાતી અર્થ સામે અંગ્રેજી ઉચ્ચાર લખો ગુજરાતી અર્થ આપેલા છે આપણે ખાલી એના ઉચ્ચાર લખવાના છે પેટી પેટી એટલે શું થાય બોક્સ ટોપી એટલે હેટ બંદૂક એટલે ગન પલંગ એટલે કોટ ગાય એટલે કાવ પેન એટલે પેન રમકડું એટલે ટોય મરઘી એટલે હેન છોકરો એટલે બોય અંજીર એટલે ફીક દફતર એટલે બેગ ટાંકણી એટલે પીન માણસ એટલે મેન ડબ્બો એટલે ટીન નળ એટલે ટેક હવે શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો હવે કેવું ગુજરાતી લખ્યું અર્થ લખવાનો છે અને અંગ્રેજીમાં ઉચ્ચાર આપેલા છે જો લેખ લેગ એટલે પગ ટેપ એટલે નળ મેન એટલે માણસ ટીન એટલે ડપુ પીન એટલે ટાંકણી બેગ એટલે દફતર બોય એટલે છોકરો ફીગ એટલે અંજી એટલે મરઘી ટોય એટલે રમકડું કાવ એટલે ગાય પેન એટલે પેન કોટ એટલે પલંગ ગન એટલે બંદૂક બોક્સ એટલે પેટી હવે શું લખ્યું છે નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો વિદ્યાર્થી મિત્રો સ્પેલિંગ લખવાનું છે શું લખવાનું છે સ્પેલિંગ જો હટ હટ એટલે એચ એ બે કેટલે બી એ કોટ સી ઓન હવે વિદ્યાર્થી મિત્રો આજો આપણે નીચેના ચિત્રો ઓળખી સ્પેલિંગ ઉચ્ચાર અને અર્થ લખો એમ એ ટી મેટ એટલે ચટાઈ એફ ઓ એક્સ ફોક્સ એટલે સિયાળ યુ પી કપ એટલે કપ पीयू पी पे गलोडियो टी यू बी टब, एट एक्सई एक्स एट कु बी यू बस एट बस बीई डी बेड एट पथारी सी ए आर कार एट गाड़ी ई ए आर कान, ई डबल जी એક એટલે ઇન્ડો ઈ વાય ઈ આઈ એટલે આંખ એફ એલ વાય ફ્લાય એટલે માખી જે એ આર જાર એટલે બરણી કે ઈ વાય કી એટલે ચાવી એમ પી એમ એ પી મેપ એટલે નકશો હલો જુઓ હવે ચટાઈ એટલે મેટ પથારી એટલે બેટ બસ એટલે બસ શિયાળ એટલે ફોક્સ કપ એટલે કપ કુહાડી એટલે એક્સ ટબ એટલે ટબ ગલુડિયું એટલે પપ ગાડી એટલે કાર નકશો એટલે મેટ કાન એટલે ઈયર ચાવી એટલે કી ઇંડું એટલે એક બરણી એટલે જાર આંખ એટલે હવે શું લખ્યું છે નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે ગુજરાતી અર્થ લખો મેટ એટલે નકશો કાર એટલે ગાડી ઈયર એટલે કાન ફોક્સ એટલે શિયાળ એગ એટલે ઈંડો કપ એટલે કપ પપ એટલે ગલુડિયું આઈ એટલે આંખ ટબ એટલે ટબ ફ્લાય એટલે માખી જાર એટલે બર્ણી એક્સ એટલે કુહાડી કી એટલે ચાવી બસ એટલે બસ બેડ એટલે પથારી હવે શું લખ્યું છે નીચેના અંગ્રેજી ઉચ્ચાર સામે સ્પેલિંગ લખો અહીંયા સ્પેલિંગ લખવાના છે કાર તો સી એ આર કી કે ઈ વાય ઈયર ઈ એ આર જાર જે એ આર એક ઈ ડબલજી ફ્લાય એફ એલ વાય મેટ એમ એ ટી બેડ બી

bé b e d pop p u p toy t o y hen a g n net n e t jar j a r toy t o y car c a r jug g a g pin p i n cup c u p a t e double g a n -E g હવે શું લખ્યું છે નીચેના સ્પેલિંગ યોગ્ય ઉચ્ચાર સાથે લીટી સાથે જોડકા જોડવાના છે ટીન તો આ ટીન આઈ છે આ ઓક્સ અને આ ગન આ જેટ આ બોક્સ આ ઇયર અને આ કોટ હવે શું લખ્યું છે નીચેના સ્પેલિંગ યોગ્ય ચિત્ર સાથે લીટી દોરીને જોડો આવું છે એચ ટી હટ સી ઓડબ્લ્યુ કાવ ટી એપી ટેક એચ ટી હટ સીએ ટી કેટ કે ઈ વાય કી એક્સઈ એક્સ અને ફ્લાય એટલે માખી વિદ્યાર્થી મિત્રો આ તમે ધ્યાનથી વાંચજો શીખજો અને તમારી નોટમાં લખજો